શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. વહેલી સવારે આરતીનો લાભ લીધો. આજે શ્રાવણ માસનો સોમવાર છે ત્યારે રાજ્ય અને દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ વહેલી સવારે દેવાધિદેવ મહાદેવના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા હતા. સોમનાથ પરિસરથી હમીરજી સર્કલ સીધી લાંબી કતારો જોવા મળી હતી. કહેવાય છે કે શ્રાવણ માસના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે વહેલી સવારે સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને શ્રાવણ માસના સોમવારને લઈ સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. સાથે જ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડા સમયે સરકારે મને આ જિલ્લાની જવાબદારી સોંપી હતી અને ત્યારે પણ સોમનાથના દર્શન કરી પ્રાર્થના કરી હતી કે વાયુ ટરી જાય. ત્યારબાદ આજે શ્રાવણ માસના સોમવારે સોમનાથ દર્શન કરવા આવ્યો છું અને ગુજરાતભરમાં સારો વરસાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બને તેવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરી છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. વાયુ વાવાઝોડા વખતે પણ મને રાજ્ય સરકાર તરફથી અહીંયા જવાબદારી મળેલી ત્યારે પણ દાદાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી કે આ વાવાઝોડું એ આપ જ રોકી શકો અને દાદાએ ગુજરાત ઉપર મહેરબાની કરીને. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ફરીવાર દાદાના ગુજરાત ઉપર દેશ ઉપર એવા જ આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના કરવા માટે આવ્યો છું. સારા વરસાદ માટે દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને આવતા દિવસોમાં ભારત નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ વિશ્વગુરુ બને એવી પણ દાદાના ચરણોમાં શીશ નમાઈને પ્રાર્થના કરી છે.